ધોરણ નવ વિષય વિજ્ઞાન પ્રકરણ અગિયાર કાર્ય અને ઉર્જા ભાગ છ. આપણો પાઠની અંદર આપણે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા પાવર જોઈ ગયા. હવે થોડાક સ્વાધ્યાયના દાખલા જોઈ લઈએ. દાખલા તરીકે અહીંયા આગળ સ્વાધ્યાયનો ચોથો દાખલો, 20 કિલોગ્રામ દળનો પદાર્થ તેના પર લાગતા કોઈ બળને લીધે તેના વેગમાં 5 મીટર પર સેકન્ડથી 2 મીટર પર સેકન્ડ જેટલો ફેરફાર અનુભવે છે. બળ દ્વારા થતા કાર્યની ગણતરી કરો. હવે અહીંયા આગળ આપણને આપ્યું છે દળ એટલે કે એમ બરાબર 20 કિલોગ્રામ, યુ બરાબર 5 મીટર પર સેકન્ડ એટલે તેનો શરૂઆતનો વેગ, યુ બરાબર 5 મીટર પર સેકન્ડ તેનો અંતિમ વેગ, વી બરાબર 2 મીટર પર સેકન્ડ અને ડબલ્યુ છે કાર્યની ગણતરી એટલે કે ડબલ્યુ બરાબર શોધવાનું છે. એટલે કે આપણે જોઈએ તો ડબલ્યુ બરાબર એટલે કે લાગતા બળને લીધે થતું કાર્ય, ડબલ્યુ બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો હતો કે અંતિમ ગતિ ઉર્જા ઓછા પ્રારંભિક ગતિ ઉર્જા. અંતિમ ગતિ ઉર્જા એટલે 1/2 mv² ઓછા 1/2 mu² એક દૂત્યાંશ એમ કોમન કાઢીએ તો v² - u² રહે એટલે 1/2 m આપણને આપ્યું છે 20 અને વી છે 2 એનો વર્ગ 4 અને 5 u છે 5 તેનો વર્ગ 25 એટલે કે અહીંયા આગળ 10 અને કૌંસમાં 4 - 25 એટલે -21 અને 10 - -21 એટલે -210 જૂલ. ઋણ નિશાની સૂચવે છે કે પદાર્થ પર લાગતું જે બળ છે એ બળનો પ્રકાર અવરોધક બળ છે એટલે કે લાગતું બળ મંદક બળ છે. ચાલો એના પછી આપણે જોઈએ દસમો દાખલો. દસમા દાખલા છે, દસમા દાખલાની અંદર તમને કહ્યું છે કે 40 કિલોગ્રામ દળના પદાર્થને જમીનથી 5 મીટરની ઊંચાઈ પર લઈ જવામાં આવે છે તેની સ્થિતિ ઉર્જા કેટલી થાય અને જો આ પદાર્થને મુક્ત પતન કરવા દેવામાં આવે અને તે જ્યારે અડધા રસ્તે પહોંચે ત્યારે તેની ગતિ ઉર્જાની ગણતરી કરો. તો એમ બરાબર તમને આપ્યું છે 40 કિલોગ્રામ, એચ બરાબર જમીનથી 5 મીટરની ઊંચાઈ એટલે કે એચ બરાબર 5 મીટર અને જી તમને આપ્યું છે 10 મીટર પર સેકન્ડનો વર્ગ અને તમારે યુ બરાબર 0 શોધવાનું છે. હવે સ્થિતિ ઉર્જા ઈપી બરાબર mgh, સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે, સ્થિતિ ઉર્જા એટલે mgh, m40, g10 અને h5 એટલે 2000 જૂલ. એટલે કે હવે જ્યારે પદાર્થને મુક્ત પતન કરવા દેવામાં આવે તેની સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં ફેરવાય છે. એટલે કે જ્યારે પદાર્થને મુક્ત પતન કરવા દેવામાં આવે ત્યારે તેની સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં ફેરવાય અને જ્યારે પદાર્થ નીચે તરફ અડધી ઊંચાઈએ હોય ત્યારે અધો દિશામાં કાપેલું અંતર દાખલા તરીકે S એટલે કે H બરાબર 2.5 મીટર થાય. ધારો કે આ સ્થાને પદાર્થનો વેગ V હોય તો v² - u² = 2as, એની જગ્યાએ આપણે G લખીએ તો v² - u² = 2gh. હવે કિંમત મૂકીએ તો v² - u 0 છે એટલે 0નો વર્ગ, 2 g 10 અને h 2.5 એટલે v² = 50 મીટર પર સેકન્ડનો વર્ગ. હવે ગતિ ઉર્જા ઈકે બરાબર 1/2 mv² એટલે 1/40 × 50, 10 છે એટલે 50 થશે એટલે 2 × 10 = 1/40 × 50 એટલે 1000 જૂલ. હવે આપણે આગળનો દાખલો જોઈએ 14મો, કે એક વિદ્યુત હીટરનો પાવર 1500 વોટ છે, 10 કલાકમાં તે કેટલી ઉર્જા વાપરશે. અહીં પાવર પી બરાબર 1500 વોટ, સમય ટી બરાબર 10 કલાક આપ્યું છે અને ઉર્જા શોધવાની છે એટલે ઉર્જા બરાબર પાવર ગુણ્યા સમય. એટલે કે આપણી પાસે છે પાવર બરાબર કાર્ય અથવા ઉર્જાના છેદમાં સમય. તેથી ઉર્જાને જો
સૂત્રનો કર્તા બનાવે તો ઉર્જા બરાબર પાવર ગુણ્યા સમય લખાય, એટલે કે પી ઇન્ટુ ટી, એટલે 1500 × 10, એટલે કે 1500ની અંદરથી કિલોવોટ લખવું હોય તો અહીંયા આગળ 1.5 કિલોવોટ થાય, ગુણ્યા 10 એટલે 15 કિલોવોટ અવર, એટલે કે 15 યુનિટ. હવે 17મો દાખલો જોઈએ. 1500 કિલોગ્રામ દ્રવ્યમાનની કાર કે જે 60 કિલોમીટર પર કલાકના વેગથી ગતિ કરી રહી છે તો તેને રોકવા માટે કરવા પડતા કાર્યની ગણતરી કરો. એમ બરાબર 1500 કિલોગ્રામ છે, વેગ યુ, પ્રારંભિક વેગ યુ બરાબર 60 કિલોમીટર પર કલાક, એને મીટર પર સેકન્ડમાં ફેરવે તો 60 × 1000 ના છેદમાં 3600 ઉડાવશું તો 50 ના છેદમાં 3 મીટર પર સેકન્ડ રહેશે, અને વી બરાબર 0. હવે ડબલ્યુ બરાબર એટલે કે કારને રોકવા પડતું કાર્ય બરાબર કારની ગતિ ઉર્જામાં થતો ફેરફાર, એટલે કે ડબલ્યુ બરાબર અંતિમ ગતિ ઉર્જા ઓછા પ્રારંભિક ગતિ ઉર્જા, 1/2 mv² ઓછા 1/2 mu² કિંમત મૂકીશું તો 1/1500 × 0² 1/1500 × 50 ના છેદમાં 3 નો વર્ગ, જવાબ −20.833.3 જૂલ રહેશે. હવે આપણે 20મો દાખલો. દરેકનો પાવર 500 વોટ હોય તેવા 4 સાધનો 10 કલાક માટે વાપરવામાં આવે તો તેમના દ્વારા વપરાતી ઉર્જા કિલોવોટ અવરમાં ગણો. હવે પી બરાબર આપ્યું છે તમને 500 વોટ, એટલે કે કિલોવોટમાં ફેરવીએ તો 500 ના છેદમાં 1000, એટલે કે 0.5 કિલોવોટ. ટી બરાબર 10 કલાક, વપરાતી ઉર્જા બરાબર પી ઇન્ટુ ટી. હવે તમને અહીંયા કેટલા છે તો કે હવે 4 સાધનો છે એટલે 4p × t, 4 × 0.5 કિલોવોટ અને 10 કિંમત મૂકીશું તો 20 કિલોવોટ અવર રહેશે, એટલે કે 20 યુનિટ રહેશે. આ જે દાખલા છે એ દાખલા તમારે તમારી નોટની અંદર ઉતારી લેવા અને સ્વાધ્યાય કરી લેવું. પાઠ આપણો અહીંયા આગળ પૂરો થાય છે.